मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 નું ગણિતનું પ્રકરણ 3 ને સ્વાધ્યાય પોથીમાં કન્ટિન્યુ કરશું. તો આપણે બધા પાના નંબર 37 ખોલીએ. પ્રશ્ન નંબર 5 છે. નીચે આપેલી ટિકિટોનું ક્ષેત્રફળ શોધો અને લખો. તો જેવી રીતે આપણે લાસ્ટ વિડીયોમાં શીખ્યા હતા તેવી રીતે અહીંયા પણ કરવાનું છે. તો આપણને ક્ષેત્રફળ શોધવાનું છે, તો આપણે અહીંયા ગણતરી કરીએ. તો અહીંયા છે 1, 2, 3, 4, 5 અને 6 બોક્સ. તો આપણે અહીંયા 6 લખીશું અને 1, 2 અને 3, તો અહીંયા છે 3. તો 6 ગુણ્યા 3 એટલે થશે 18. તો જવાબ આવશે 18 ચોરસ સેન્ટીમીટર. બીજી રીતે આપણને કરવું હોય તો 1, 2, 3, 4, 5, 6 તેવી રીતે આ લાઇનમાં 6 છે, બીજી લાઇનમાં 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 એટલે કે આખી જે ટિકિટ આપેલી છે તેનામાં જેટલા પણ બોક્સ છે તેનો ટોટલ છે 18 ચોરસ સેન્ટીમીટર. બીજું છે, આડી લાઇનમાં છે 2 બોક્સ અને ઊભી લાઇનમાં છે 1, 2, 3 અને 4. તો અહીંયા છે 4. તો 2 × 4 એટલે થશે 8 ચોરસ સેન્ટીમીટર. ત્રીજામાં આપેલું છે, અહીંયા છે 1, 2 અને 3 બોક્સ. તો અહીંયા આપણે 3 લખીશું અને અહીંયા 1 અને 2, તો અહીંયા થશે 2. તો 3 × 2 એટલે 6 ચોરસ સેન્ટીમીટર. ચોથું છે, અહીંયા તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. તો અહીંયા આપણે 4 લખીશું અને અહીંયા છે 1, 2 અને 3, તો અહીંયા આપણે 3 લખીશું. તો 4 × 3 એટલે થશે 12 ચોરસ સેન્ટીમીટર. પાંચમામાં બંનેમાં 2 આપેલા છે, તો અહીંયા 2 અને અહીંયા પણ 2, તો 2 × 2 એટલે થશે 4. તો 4 ચોરસ સેન્ટીમીટર. છઠ્ઠામાં આપણે જોઈએ તો અહીંયા છે 1, 2 અને 3, તો આપણે અહીંયા 3 લખીશું અને અહીંયા છે 1, 2, 3 અને 4, તો અહીંયા થશે 4. તો 3 × 4 એટલે 12 ચોરસ સેન્ટીમીટર. નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો તમે જેવી રીતે શીખ્યા કે પરિમિતિમાં અહીંયા પહેલા ઊભી લીટીની ગણતરી કરશો, તો 1, 2 અને 3, તો અહીંયા છે 3 અને અહીંયા 2, તો અહીંયા 3 છે તો અહીંયા પણ 3 થશે અને અહીંયા 2 છે તો અહીંયા પણ 2 થશે. તો 3 + 3 એટલે 6 અને 2 + 2 એટલે 4. તો 6 + 4 એટલે પરિમિતિ થશે 10 સેન્ટીમીટર. અને ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે અહીંયા 3 છે અને અહીંયા 2 છે, તો 3 × 2 કરીશું. તો 3 × 2 કરવાથી આપણને મળશે 6 ચોરસ સેન્ટીમીટર. ત્યારબાદ બીજું છે, તમે પરિમિતિ શોધવાની હોય તો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6, તો અહીંયા છે 6 બોક્સ અને અહીંયા 1, 2, 3 અને 4, તો અહીંયા છે 4 બોક્સ. તો અહીંયા 4 છે તો અહીંયા પણ 4 થશે અને અહીંયા 6 છે તો અહીંયા પણ 6 થશે. તો 6 + 6 એટલે કે 12 અને 4 + 4 એટલે 8. તો 12 + 8 એટલે 20 સેન્ટીમીટર. અને ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે 6 × 4 કરીશું. તો 6 × 4 કરવાથી આપણને મળશે 24 ચોરસ સેન્ટીમીટર. ત્યારબાદ ત્રીજું જોઈશું. તો ત્રીજામાં અહીંયા છે 1, 2, 3 અને 4 બોક્સ. તો આપણે અહીંયા 4 લખીશું અને અહીંયા છે 1, 2, 3 અને 4, અહીંયા પણ 4 છે. તો 2 બાજુ 4 છે તો બીજી 2 બાજુ પણ 4 થશે. તો 4 + 4 એટલે 8 અને અહીંયા પણ 8. તો 8 + 8 એટલે 16 સેન્ટીમીટર. અને અહીંયા ક્ષેત્રફળમાં 4 × 4 કરશું. તો 4 × 4 કરવાથી આપણને મળશે 16 ચોરસ સેન્ટીમીટર. નેક્સ્ટ ચોથા પ્રશ્નમાં આપણે જોઈશું કે ઊભી લીટી આડી લીટીમાં છે 1, 2 અને 3 બોક્સ. તો આપણે અહીંયા 3 લખીશું અને ઊભી લીટીમાં છે 1, 2, 3 અને 4, તો આપણે અહીંયા 4 લખીશું. તો અહીંયા 4 છે તો અહીંયા પણ 4 આવશે અને અહીંયા 3 છે તો અહીંયા પણ 3. તો 4 + 4 એટલે થશે 8 અને 3 + 3 એટલે થશે 6. તો 6 + 8 કરીએ તો આપણને મળશે પરિમિતિ 14 સેન્ટીમીટર. અને ક્ષેત્રફળ શોધવું છે તો 3 × 4 કરીએ તો આપણને મળશે 12 ચોરસ સેન્ટીમીટર.
त्यारबाद पांचमो छे अड्डी लीटी में छे एक बे त्रण अने चार, तो आपणे अहींया चार लखीशुं अने ऊभी लीटी में छे एक अने बे बॉक्स, तो आपणे अहींया बे लखीशुं, तो अहींया पण बे आवशे अने अहींया पण चार, तो चार प्लस चार एटले थशे आठ अने बे प्लस बे एटले थशे चार, तो आठ प्लस चार करशुं तो आपणने मळशे बार सेंटीमीटर। अने क्षेत्रफळ शोधवानुं होय तो चार गुण्या बे करवाथी आपणने मळशे आठ चौरस सेंटीमीटर। छठो प्रश्न छे आडी लीटीमां छे एक बे त्रण चार पांच अने छ बॉक्स, तो आपणे अहींया छ लखीशुं अने ऊभी लीटीमां छे एक अने बे बॉक्स, तो आपणे अहींया बे लखीशुं, तो अहींया छ छे तो अहींया पण छ आवशे अने अहींया बे छे तो अहींया पण बे आवशे, तो छ प्लस छ एटले थशे बार अने बे प्लस बे एटले थशे चार, तो बार प्लस चार करवाथी आपणने परिमिति मळशे सोळ सेंटीमीटर। अने क्षेत्रफळ मळशे छ गुण्या बे एटले बार चौरस सेंटीमीटर। सातमा प्रश्नमां अहींया छे एक बे त्रण अने चार बॉक्स, तो आपणे अहींया चार लखीशुं अने ऊभी लीटीमां छे एक बे अने त्रण बॉक्स, तो आपणे अहींया त्रण लखीशुं। अहींया त्रण छे तो अहींया पण त्रण आवशे अने अहींया चार छे तो अहींया पण चार आवशे, तो चार प्लस चार एटले थशे आठ अने त्रण प्लस त्रण एटले थशे छ, तो आठ प्लस छ करवाथी आपणने परिमिति मळशे चौद सेंटीमीटर। अने क्षेत्रफळ मळशे चार गुण्या त्रण एटले बार चौरस सेंटीमीटर। आठमामां आपणे जोईशुं तो आડી લીટીમાં છે એક બે ત્રણ ચાર અને પાંચ બોક્સ અને ઊભી લીટીમાં છે એક બે અને ત્રણ, તો અહીંયા છે ત્રણ અને અહીંયા છે પાંચ, તો અહીંયા પાંચ છે તો અહીંયા પણ પાંચ આવશે અને અહીંયા ત્રણ છે તો અહીંયા પણ સેમ ત્રણ આવશે, તો પાંચ પ્લસ પાંચ એટલે થશે દસ અને ત્રણ પ્લસ ત્રણ એટલે થશે છ, તો દસ પ્લસ છ કરવાથી પરિમિતિ મળશે સોળ સેન્ટીમીટર। અને ક્ષેત્રફળ મળશે પાંચ ગુણ્યા ત્રણ એટલે કે પંદર ચોરસ સેન્ટીમીટર। સાતમો પ્રશ્ન છે નીચેના આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો, તો અહીંયા આપણને આપેલું છે કે એક બોક્સ બરાબર એક સેન્ટીમીટર, તો અહીંયા આપણને બોક્સની ગણતરી કરવાની છે, તો તમે અહીંયા જોઈ શકો કે આખા બોક્સ છે એક બે ત્રણ ચાર અને પાંચ, તે પૂરા બોક્સ છે તેથી આપણે ત્યાં એક લખ્યું છે, અને અહીંયા બે અડધા બોક્સ છે તેથી આપણે ઝીરો પોઈન્ટ પાંચ લખ્યું છે, તો ટોટલ થાય છે એક બે ત્રણ ચાર પાંચ અને અહીંયા બે અડધા છે એટલે એક, તો થશે છ, તો થશે છ ચોરસ સેન્ટીમીટર। બીજું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, તો તેનો જવાબ થશે નવ ચોરસ સેન્ટીમીટર। ત્રીજામાં આપણે જોઈએ તો બે બોક્સ આપણને પૂરા આપેલા છે, તેથી એક અને બે અને અહીંયાના બે ભાગ છે તે બે અહીંયા આવશે, તો આ બોક્સ પૂર્ણ થશે તેથી આ પણ એક લખીશું અને આ બે અહીંયા આવી જશે એટલે એક બે ત્રણ અને ચાર, તો તેનો જવાબ થશે ચાર ચોરસ સેન્ટીમીટર। નેક્સ્ટ ડ માં જોઈશું એક બે ત્રણ ચાર પાંચ અને છ, છ બોક્સ પૂરા છે અને એક અને બે અધૂરા છે તેથી તે પણ એક થઈ જશે, તો તે થશે સાત, તો અહીંયા જવાબ આવશે સાત ચોરસ સેન્ટીમીટર। ત્યારબાદ ઈ માં છે પૂરા બોક્સ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર, અને આ બે અડધા બોક્સ છે તેથી ઝીરો પોઈન્ટ પાંચ અને ઝીરો પોઈન્ટ પાંચ, તો તે થશે ઓગણીસ અને અહીંયા પણ ઝીરો પોઈન્ટ પાંચ અને ઝીરો પોઈન્ટ પાંચ, તો તે થશે વીસ, અને અહીંયા પણ બે છે તો ઝીરો પોઈન્ટ પાંચ અને ઝીરો પોઈન્ટ પાંચ, તો અહીંયા પણ એક થશે, તો વીસ પ્લસ એક એટલે એકવીસ, તો થશે એકવીસ ચોરસ સેન્ટીમીટર। ત્યારબાદ આપણે જોઈશું ફ માં છે અહીંયા એક બે ત્રણ અને ચાર બોક્સ પૂરા છે, તેથી ચાર અને આ બે બોક્સ થઈને એક થશે, તો આ બે એટલે એક, તો પ્લસ એક પાંચ, આ બે ના પ્લસ કરીને એક થશે તો છ, આ બે ના પ્લસ કરીને એક બોક્સ પૂર્ણ થશે અને અહીંયા પણ એક પૂર્ણ થશે, તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, તો તે થશે
8 चौरस सेंटीमीटर। नेक्स्ट आठमो प्रश्न छे, नीचे आपेल आकारों ने एवी रीते पूरा करो कि जेथी मांगेल क्षेत्रफळ मळे। तो अहीं आपणे पण एक बॉक्स बराबर एक सेंटीमीटर तेवी रीते बॉक्स पूर्ण करवाना छे। तो पहेलामां आपेलुं छे 10 चौरस सेंटीमीटर, तो आपणे अहीं आकृति एवी बनावानी छे जेथी 10 चौरस सेंटीमीटर पूरा थाय। तो अहीं आपणे जोई शकीए कि अहीं एक पूरा एक बॉक्स छे, 1 2 3 4 5 6 7, तो 7 चौरस सेंटीमीटर थशे अने अहीं अर्धा 2 छे तो 7 + 1 = 8 अने त्यारबाद फरीथी 1 एटले 9 अने अहीं पण 1 एटले पूरा 10 थई जशे। त्यारबाद बीजुं छे 4 चौरस सेंटीमीटर, तो आपणे अहीं 4 चौरस सेंटीमीटर नुं बनावानुं छे। तो अहीं 1 2 અને 3 આપણે કર્યું છે અને 2 અડધા એટલે થશે 4, તો અહીંયા થશે 4 ચોરસ સેન્ટીમીટર। ત્યારબાદ આપણને બનાવવાનું છે 2 ચોરસ સેન્ટીમીટર, તો અહીંયા આપણને 0.5 સેન્ટીમીટરના 4 બોક્સ આપ્યા છે, તેથી આપણે તેનો પ્લસ કરીએ તો આપણને મળશે 2 ચોરસ સેન્ટીમીટર। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન નંબર 8 સુધી કમ્પ્લીટ કર્યું છે, તો ત્યાં સુધી તમને બધાએ સ્વાધ્યાય પોથીમાં લખી લેવું અને પેજ નંબર 41માં પ્રશ્ન નંબર 13 એ તમને હોમવર્કમાં આપેલું છે, જેમાં તમને ક્ષેત્રફળ શોધવાનું છે, અને પેજ નંબર 42માં ગૃહ કાર્યનો પહેલો પ્રશ્ન એ તમને પરિમિતિ શોધવાની છે, એ પણ તમારે હોમવર્કમાં